મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રના બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 5 વિકલન અને અગાઉ ભાગ 15 માં આપણે છેલ્લે વિધેયની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત એની ગણતરી કરી. મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમતનો દાખલાની આપણે એક ઉદાહરણ તમને સમજાવી દીધી અને એની ગણતરી કરી. હવે આ ભાગ 16 ની અંદર સીમાંત આવક અને સીમાંત ખર્ચ એના વિશે વાત કરીશું. એના વિશે પહેલા તો સમજ મેળવીશું. આપણે ખાસ જોયું કે જે આપણે વિકલન એનો ઉપયોગ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની અંદર અને ધંધાકીય ઉપયોગ ધંધાકીય પ્રશ્નો જે કંઈ હોય એની અંદર વિકલનનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે પ્રથમ અને દ્વિતીય વિકલન એનો ઉપયોગ તો વિધેયની મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત મેળવવા માટે આપણે કરતા હતા, બરાબર. પ્રથમ વિકલન અને એની સાથે દ્વિતીય વિકલન, કારણ કે પ્રથમ વિકલનના આધારે સ્થિર કિંમતો નક્કી કરતા અને વિધેયનું મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે આપણે દ્વિતીય વિકલનનો ઉપયોગ કરતા. હવે આપણે અહીંયા આગળ સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ બે વિશે તો એ મેળવવા માટે આપણે વિધેયના પ્રથમ વિકલનનો ઉપયોગ કરીશું. એટલે વિધેયના પ્રથમ વિકલનનો ઉપયોગ કરી અને સીમાંત આવક અને સીમાંત ખર્ચ મેળવી શકાય છે. આ એક ખાસ ધ્યાન રાખજો. હવે ધારો કે આપણી પાસે કોઈ વસ્તુ હોય, બરાબર, એ વસ્તુની કિંમત એને પી વડે દર્શાવી, બરાબર. કોઈ પણ વસ્તુ કિંમત કિંમતને આપણે પી વડે દર્શાવે, પ્રાઇસ કિંમત, બરાબર. આપણે કોઈ પણ વસ્તુની કિંમત આપણે કોઈ ડી એટલી પ્રાઇસ છે, પ્રાઇસ એટલે કિંમત, એટલે કિંમત માટે પી સંકેત છે, બરાબર, ધ્યાન રાખજો, બરાબર. અને એની માંગ માંગને એક્સ વડે દર્શાવી, માંગ એને એક્સ વડે દર્શાવી, કિંમતને પી વડે માંગને એક્સ વડે દર્શાવી, તો આપણને એના ઉપરથી એક્સ બરાબર ફંક્શન ઓફ પી, બરાબર. એટલે કોઈ પણ વસ્તુની કિંમત પી અને માંગ એક્સ હોય તો એના ઉપરથી એક્સ બરાબર ફંક્શન ઓફ પી આ જે વિધેય મળે એને માંગનું વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ. કોઈ પણ વસ્તુની કિંમત પી હોય અને એ વસ્તુની માંગ એને આપણે એક્સ કે ડિમાન્ડ, માંગ, ડિમાન્ડ, માંગ, પ્રાઇસ. પણ અહીંયા માંગ માટે સંકેત આપણે મેં એક્સ લીધો છે, તો એનું જે વિધેય મળ્યું માંગનું વિધેય એક્સ બરાબર ફંક્શન ઓફ પી તરીકે આપણે એને કહીશું. હવે વાત કરીશું સીમાંત આવક. સીમાંત આવક શું છે, બરાબર. હવે ઘણા સીમાંત આવકને સીમાંત આમદાની પણ કહે છે. સીમાંત આમદાની એટલે આ શબ્દ બરાબર ધ્યાન રાખજો. સીમાંત આવક કે અથવા તો સીમાંત આમદાની એટલે કોઈ પણ વસ્તુની જે કોઈ માંગ હોય એ માંગમાં થોડો ઘણો ફેરફાર કરીએ, એટલે કે અલ્પ ફેરફાર કરીએ તો આવક એટલે કે આમદાનીમાં થતા ફેરફારને આપણે સીમાંત આવક અથવા તો સીમાંત આમદાની કહીએ. એટલે કોઈ પણ વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થાય, તેમાં માંગમાં અલ્પ ફેરફાર થાય, બરાબર, માંગમાં અલ્પ ફેરફાર થયો તો એની આવકમાં થતા ફેરફારને આપણે શું કહીશું, સીમાંત આવક કે સીમાંત આમદાની, બરાબર. એટલે માંગમાં ફેરફાર થવાથી આમદાનીમાં થતા ફેરફાર અથવા તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આવકમાં થતો ફેરફાર, આવકમાં અથવા આમદાની આવકમાં થતા ફેરફાર ને શું કહીએ કે સીમાંત આવક, સીમાંત આવક કહીએ, બરાબર. ટૂંકમાં મેં તમને કહ્યું કે કોઈ પણ વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થાય તો એની આવકમાં થતો ફેરફાર એને આપણે સીમાંત આવક અથવા તો સીમાંત આમદાની તરીકે કહીએ છીએ. હવે
વસ્તુની માંગ આપણે કહી x અને એની કિંમત કહી p બરાબર હવે આમદાની r આમદાની r આમદાની તો r બરાબર x ગુણ્યા p એટલે કોઈ પણ વસ્તુની આવક તો એની માંગ અને કિંમત એ બેનો ગુણાકાર કરીએ તો આપણને r બરાબર r એટલે આમદાની બરાબર આખા સે અતરાવજો આમદાની ને માટે સંકેત કયો લીધો છે r એટલે આમદાની r બરાબર x ગુણ્યા p x અને p બંનેનો ગુણાકાર x શું કયું તો કોઈ વસ્તુની માંગ અને p એની કિંમત તો આ x અને p નો ગુણાકાર કરીએ તો આમદાની મળે એટલે જ્યારે જ્યારે તમારે વસ્તુની કિંમત p અને x આ રીતે આપેલા છે સીધે સીધું આમદાની ના આપેલું હોય બરાબર તો એ વખતે x અને p નો ગુણાકાર કરીને આમદાની મેળવવાનો અને આમદાની વિધેય જે આપણને મળ્યું બરાબર આમદાની આનું x ની સાપેક્ષમાં વિકલન કરીએ કોનું આમદાનીનું x ની સાપેક્ષમાં એટલે આમદાની r નું x ની સાપેક્ષમાં જે વિકલન એના આપણે dr dx આમદાની વિધેય એના r કયો આમદાની વિધેયનું માંગ x ની સાપેક્ષમાં જે વિકલન કરીએ એને આપણે શું ગણીશું સીમાંત આમદાની બરાબર ધ્યાન રાખો એટલે સીમાંત આમદાની તમને મેળવવાનું કહેશે બરાબર તો સીમાંત આમદાની વિકલનની રીતે કઈ રીતે મેળવવાની બરાબર આપણે ખરેખર પહેલાનો અર્થ લીધો કે માંગમાં અલ્પ ફેરફાર થવાથી શેમાં ફેરફાર થયો માંગમાં માંગ શું છે x એમાં થોડા અંશે અલ્પ ફેરફાર એટલે થોડો ઘણો ફેરફાર થાય અને એના લીધે આવકમાં થતો ફેરફાર એને સીમાંત આવક તરીકે કહી સીમાંત આમદાની અને આમદાની r નું સૂત્ર x into p ઓ આમદાની r નું બરાબર પ્રથમ ક્રમનું વિકલન એટલે અહીંયા માંગ x ની સાપેક્ષમાં વિકલન dr dx કરી તો એને આપણે શું ગણીશું સીમાંત આમદાની એટલે તમારે સીમાંત આમદાની શબ્દ આવે એટલે તમારે શું મેળવવાનું dr dx તો સીમાંત આમદાની તો dr dx આ રીતે યાદ રાખજો એટલે આ એક સૂત્ર યાદ રાખજો આમદાની r બરાબર x ગુણ્યા p r ના આપ્યો હોય તો મેળવવાનો આ રીતે અને સીમાંત આમદાની તો dr dx આ રીતે હવે સીમાંત ખર્ચ બરાબર ધ્યાન રાખજો હવે ધારો કે કોઈ વસ્તુનું ઉત્પાદન હોય એ ઉત્પાદનમાં થોડા ઘણો ફેરફાર થાય ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થાય તો એ ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર શેમાં ફેરફાર થયો કે વસ્તુના ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી આમાં જો વસ્તુની માંગમાં અલ્પ ફેરફાર થવાથી એટલે અહીંયા વસ્તુના ઉત્પાદનમાં ઉત્પાદનમાં ટૂંકમાં હું લખું છું અલ્પ ફેરફાર થવાથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફાર ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફારને શું ગણાય સીમાંત ખર્ચ બરાબર કહે છે એટલે વસ્તુના ઉત્પાદનમાં થોડો ઘણો અલ્પ પ્રમાણમાં ફેરફાર થયો તો એના ઉત્પાદન ખર્ચમાં શું થયો ફેરફાર તો એને આપણે શું ગણીશું એ ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર એને સીમાંત ખર્ચ તરીકે આપણે કહીશું હવે ધારો કે આપણી પાસે કોઈ વસ્તુ છે એ વસ્તુનું ઉત્પાદન હવે x એટલે અહીંયા x એટલે વસ્તુનું ઉત્પાદન તરીકે લઈએ બરાબર x એટલે વસ્તુનું ઉત્પાદન અને એનું ખર્ચ એટલે કે કોસ્ટ તરીકે
બરાબર ખર્ચ એટલે કે સી કોસ્ટ ઓફ કોસ્ટ બરાબર આપણે કહીએ છીએ ખર્ચ તો કોસ્ટ તો વસ્તુનું ઉત્પાદન ખર્ચ વસ્તુનું ઉત્પાદન ખર્ચ શું કહેવામાં છે સી બરાબર હવે આ વસ્તુના ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી બરાબર જેવી રીતે અહીંયા આગળ માંગમાં અલ્પ ફેરફાર થયો માંગ શું કહ્યું તો એક્સ અહીંયા શેમાં ફેરફાર થાય છે વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થયો તો એના લીધે એકમાં તમે ફેરફાર કરો છો ઉત્પાદનમાં અને એના લીધે એની સાપેક્ષમાં ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર એટલે આ સીમાંત ખર્ચનું વિધેય સીમાંત ખર્ચ મેળવવામાં આવશે તમારે તો સીમાંત ખર્ચ બરાબર ડીસી અપોન ડીએક્સ બરાબર એમ લખજો એટલે એક્સ એ વસ્તુનું ઉત્પાદન તરીકે લીધું અહીંયા એક્સ એ વસ્તુના માંગમાં લીધું આ એ અહીંયા આમદાની તરીકે લીધી સી એ ખર્ચ તરીકે બરાબર એટલે ડીઆર અપોન ડીએક્સ તો સીમાંત આમદાની અને ડીસી અપોન ડીએક્સ તો સીમાંત ખર્ચ બરાબર એટલે વસ્તુના ઉત્પાદનની સાપેક્ષમાં એટલે ઉત્પાદનમાં થોડો ફેરફાર થયો ઉત્પાદન એક્સમાં ફેરફાર થવાથી એના ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર એટલે ડીસી અપોન ડીએક્સ બરાબર અને ડીઆર અપોન ડીએક્સ આ બે વસ્તુ બરાબર તમે ધ્યાન રાખજો બરાબર હવે આના ઉપરથી એક 19મું ઉદાહરણ છે બરાબર એ 19મું ઉદાહરણ એ તમને હું સમજ આપી દઉં એટલે ઉદાહરણ નથી પણ એક મેં દાખલો લીધેલો છે સ્વાધ્યાય પાંચમાં વિભાગ ડીમાં બરાબર દાખલા નંબર 19 છે એ વિશે આપણે વાત કરીએ તો એની અંદર ફક્ત જો સ્વાધ્યાય પાંચ વિભાગ ડી દાખલા નંબર 19 એની અંદર આ જે સીમાંત ખર્ચ અને નામ ઉપરથી જે દાખલો છે આખી રકમ નથી લખતો બરાબર ઉત્પાદન ખર્ચ ખાંડના કારખાનાનું ઉત્પાદન ખર્ચ સી આખી રકમ નથી લખતો ઉત્પાદન ખર્ચ સી આપ્યું છે ઉત્પાદન ખર્ચ સી બરાબર એમાં કહ્યું છે એક્સ વર્ગ છેદમાં 10 એક્સ વર્ગ છેદમાં 10 વત્તા 5x વત્તા 200 છે 5x વત્તા 200 છે બરાબર જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો હવે સીમાંત ખર્ચ એટલે અહીંયા તમને ઉત્પાદન ખર્ચ સી નું બરાબર x એકમો x શું કહેવાશે તો એનું ઉત્પાદન અને એનું ખર્ચ તો સી તો સી નું x ની સાપેક્ષમાં વિકલન કરી દેવા બરાબર અને એ વિકલનની અંદર તમારે જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો તો પહેલા સી બરાબર આપ્યું છે આનું એક્સ ની સાપેક્ષમાં વિકલન એટલે ડીસી અપોન ડીએક્સ મેળવી લેવાનું અહીંયા એક્સ નો કેટલો ઘાત છે 2 તો 2 ગુણ્યા એક્સ 2x એનો બે ઘાતમાંથી એક ઘાત થશે તો 1 છેદમાં 10 વત્તા એટલે સી નું એક્સ ની સાપેક્ષમાં વિકલન કરશો આ એક ઘાત છે 1 ગુણ્યા 5 તો 5 એક્સ નો બરાબર કેટલો ઘાત 0 વત્તા 200 માટે આપણે અચળ માટે શું લખીએ છીએ 0 એટલે 2x ભાગ્યા 10 એટલે 2 પંચા 10 એટલે x ના છેદમાં 5 રહ્યા 2 પાંચું 10 વત્તા 5 x નો 0 ઘાત 1 વત્તા 0 એટલે x પંચમાંશ વત્તા 5 એકુ 5 આ શું મળ્યું dc upon dx dc upon dx મળ્યા x પંચમાંશ ભાગ્યા 5 હવે આપણને એમાં એવું કહ્યું છે કે જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો બરાબર એટલે આ જે dc upon dx એ શું કહ્યું સીમાંત ખર્ચ મળે બરાબર તો
BC upon DX सीमांत खर्च BC upon DX बराबर x पंचमांश वत्ता 5 मा x बराबर 100 मुक्ता। तुमने प्रश्न कर रहे हो कि जो उत्पादन बराबर 100 एकम होए, उत्पादन એટલે x बराबर x એટલે ઉત્પાદન c એટલે cost કિ ખર્ચ બરાબર એટલે x ની કિંમત આપણે 100 મૂકી તો 100 ભાગ્યા 5 વત્તા 5 100 ને 5 વડે ભાગશો તો 20 વત્તા 5 એટલે 25 રૂપિયા આવશે કેટલા 25 રૂપિયા એટલે તમે એનો અર્થઘટન પણ કરવાનું કહ્યું છે બરાબર એટલે શું કહેવાશે કે જ્યારે ઉત્પાદન 100 એકમ હોય ત્યારે એ સીમાંત ખર્ચ બરાબર કેટલો થાય છે તો સીમાંત ખર્ચ આપણને મળ્યો 25 રૂપિયા બરાબર એ રીતે તમારે લખી દેવાનું છેલ્લે ગામ તો આ પ્રમાણે તમારે આ જે સીમાંત ખર્ચ અને સીમાંત આમદાની એના અંગેના એ દાખલા એની વાત પૂરી કરી હવે ફરીના ભાગમાં બરાબર આ સીમાંત ખર્ચનો વાત કરી હવે સીમાંત આમદાનીનો આપણે વાત કરીશું ફરીથી બરાબર તો આ રીતે તમે તૈયારી કરતા રહેજો થેન્ક યુ।